नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो? मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। आजनो अभ्यास धोरण 3 विषय कलशोर गुजराती प्रथम भाषा बराबर, एम आज आप पाठ 9 एनो भाग 3 एटले कि आप प्रश्न 1-10 सुधी स्वाध्याय पोथी में सीखी गया था, एनो अभ्यास कर लीधो तो आज आप स्वाध्याय पोथी में पाठ 9 नो प्रश्न नंबर 11 बराबर एना तरफ आग अभ्यास शुरू करिए। तो चलो बाळ मित्रों, तमारी गुजरातीनी स्वाध्याय पोथी बहार काढवानी छे बराबर, એમાં પેજ નંબર 51 એટલે કે પ્રશ્ન નંબર 11, તો એમાં સૂચના જોઈએ આપણે। પાઠ્યપુસ્તકના પાન નંબર 146 પરનો ફકરો વાંચી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ સામે સાચાની નિશાની કરો। જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પો સામે પણ સાચા કરી શકો છો બરાબર। એટલે આપણે પાઠ્યપુસ્તકમાં પાન નંબર 146 આપ્યું છે એના પરનો જે ફકરો છે પહેલાં આપણે એ વાંચી લઈએ અને પછી પ્રશ્નોના જવાબ એના ઉપરથી એટલે કે આ વિકલ્પો તમારે આપવાના છે એના જવાબ। ચાલો ચોપડીમાંથી પાન નંબર 146 એનો ફકરો જોઈએ આપણે, તો નીચે જુઓ। રીડિંગ ક્રિકેટની રીતે બધા સદાવ્રતનું વાંચો, સ્વાદનું બધા સ્વાદનું વ્રત વાંચું, આવો ગાઈએ ગીતડું, એમાં આવ્યું રીંગણ આવ્યા ટામેટા। આપણે પાઠની શરૂઆત પહેલાં જે કાવ્ય આવ્યું હતું એ તમારે ફરી એક વખત ગાઈ લેવાનું છે બરાબર। ચાલો પછી નીચેનો જે ફકરો છે તે વાંચવાનો છે કે 3ના જૂથમાં કામ કરો, ફકરો વાંચી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર સાચું કરો, જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પો પર સાચાની નિશાની કરવાની છે બરાબર। તો ચાલો આપણે ફકરો જોઈએ કે દિવસમાં કેટલીક વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો। રાંધણિયાની મુલાકાત એટલે કે રસોડામાં બરાબર, રસોઈ જ્યાં બનાવીએ તેને રાંધણિયું, તો આપણે રસોડું કહીએ છીએ। 3 વાર 5 વાર કે વધુ એ દરમિયાન તમે શું શું જોયું, રાંધણિયામાં થતી ક્રિયાઓ પર ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી? કોઈક વાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું, ક્યારેક વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય, આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે, જેમ કે ચોખા દાળ ધોવાય, વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય અને ઠરવા દેવાય ત્યારે તૈયાર થાય વઘારેલી ખીચડી બરાબર। મસાલાવાળી ખીચડી હોય ત્યારે એને વઘારેલી અથવા તો સાદી ખીચડી આપણે જોઈએ છીએ બરાબર, બનાવીએ છીએ। આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને છે, એટલે તમે જ્યારે રસોડામાં જાઓ તમારે પછી અમુક વખત સુગંધી પણ સરસ આવતી હોય સવાર બપોર સાંજ બરાબર, અથવા તો 5 વાગ્યાના નાસ્તાના સમયે તમે જાઓ તો રસોડામાં મમ્મી કંઈક ને કંઈક નવી વાનગી બનાવતી હોય, તમને સુગંધી આવતી હોય, તો એના બધાના સ્વાદ પણ અલગ અલગ હોય છે અને જ્યારે તમને તમારી થાળીમાં પીરસાય ત્યારે એનો સ્વાદ પણ ખબર પડે છે કે મમ્મીએ શું બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું છે બરાબર। તો ચાલો હવે આપણે એના પરથી આ વિકલ્પોના જવાબ આપવાના છે કે રાંધણિયું એટલે શું। તો હમણાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે જ્યાં રસોઈ બનતી હોય તેને રસોડું અથવા તો રાંધણિયું કહેવામાં આવે છે। તો અહીંયા 3 વિકલ્પો આપેલા છે, રસોડું, પ્રયોગશાળા કે ઓરડી। પ્રયોગશાળા એટલે કે જ્યાં પ્રયોગ થતા હોય તે, ઓરડી એટલે કે નાનકડી એવી રૂમ બરાબર। તો આમાંથી રાંધણિયું એટલે કયો વિકલ્પ સાચો આવશે, તો રસોડાવાળો, એટલે એની સામેના બોક્સમાં સાચાની નિશાની કરવાની છે। એના પછી બીજા નંબરનું છે મુલાકાત એટલે શું બરાબર। તો અહીંયા આગળ જોડે રહેવું, થોડા સમય માટે મળવું કે છૂટા પડવું, આપણે ફકરો વાંચ્યો ત્યારે એમાં આવી હતી એક વાક્ય કે રાંધણિયાની મુલાકાત લો, મુલાકાત એટલે એને જોવા જવું અથવા તો મળવા જવું, થોડીક વાર માટે ત્યાં રોકાવું, એટલે આને શું આમાં કયો વિકલ્પ આવશે કે જોડે રહેવું, તમે આખો દિવસ રસોડામાં રહો છો ના, થોડા સમય માટે મળવું તો હા બરાબર, આપણે કઈ વસ્તુ ખાવું હોય, મમ્મી શું બનાવે છે જોવા ગયા હોય, પાણી પીવું હોય
તે વસ્તુ લઈને પાછા આપણે રૂમમાં આવી જઈએ છીએ. બરાબર, તો આમાં કયો વિકલ્પ આવશે? ખ, થોડા સમય માટે મળવું તેને મુલાકાત કહેવાય. બરાબર, છૂટા પડવું એટલે તો જતું રહેવું, અલગ થવું. તો ત્રીજા નંબરનો આપણે જોઈએ વિકલ્પ, ક્રિયા એટલે શું? ક્રિયા એટલે કોઈ પણ કાર્ય કરવું. બરાબર, તો આમાં રમત, ચોક્કસ રીતે કરાતું કામ કે કરવું તે, એટલે કોઈ પણ કામ કરવું, કાર્ય કરવું તેને આપણે ક્રિયા કરીએ છીએ. રમત તો રમતમાં તો એનું નામ હોય જ કે અમે આ રમત રમીએ છીએ, પણ ક્રિયા એટલે આપણે કોઈ પણ ક્રિયા, દોડવું, કૂદવું, ડાન્સ કરવો અથવા તો કોઈ કાર્ય કરવું. તો અહીંયા આગળ બે વિકલ્પ ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે કે ચોક્કસ રીતે કરાતું કામ એટલે ક્રિયા અને કરવું તે એટલે ક્રિયા. બરાબર, તો ખ અને ગ બંનેમાં સાચાની નિશાની કરવાની છે. એના પછી ચોથા નંબરનું કે વાનગી એટલે શું? તો વાનગી એટલે તો તમને ખબર છે બરાબર કે કોઈ પણ ખાવાની વસ્તુ, તે મીઠાઈ પણ હોઈ શકે છે અથવા તો ફરસાણ પણ હોઈ શકે છે. તો ખાવાની વસ્તુ, રસોઈની સામગ્રી કે ફક્ત મીઠાઈ? રસોઈની સામગ્રીમાં તો બધું કાચું સીધું આવે, કાચું કરિયાણું આવે. સીધું એટલે કે રસોઈ બનાવવા માટે જે સામાન હોય તેને આપણે સીધું અથવા તો કરિયાણું કહીએ છીએ. અને ફક્ત મીઠાઈ પણ ના આવે. વાનગી એટલે બધી જ ખાવાની વસ્તુઓ, એમાં મીઠાઈ ફરસાણ પણ આવી શકે છે. એટલે આપણે કવાળા વિકલ્પની સામે સાચાની નિશાની કરીશું. એના પછી પાંચમા નંબરનું, આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો. વાનગી ના હોય તે વસ્તુ આપણે ઓળખવાની છે. તો જુઓ, દૂધપાક તો એ વાનગીમાં ગણાય, ખીચડી એ પણ ખાવાની વસ્તુ છે, બટાકા એ પણ બાફેલા તળીને શેકીને આપણે ખાઈ શકીએ છીએ, તેનું શાક બનાવી શકીએ છીએ. બરાબર, પછી પાણીપુરી તો અરે આમાંથી વાનગી એટલે બટેકા ખાલી આપેલા છે, બટેકાનું શાક કે એવું આપ્યું હોત તો એ ના આવી શકત, પણ આમાં બટેકા કાચા ખાઈ શકીએ નહીં એટલે એમાં સાચાની નિશાની કરવાની છે. ત્યાર પછી પાણીપુરી તો એ પણ ખાવાની વસ્તુ છે એટલે એમાં સાચાની નિશાની આવશે નહીં. આમાં શું કીધું છે કે વાનગી ના હોય તેવું. બરાબર, પછી પાણી તો પાણી એકલું પીએ તો ચાલે ના ચાલે, બરાબર એની સાથે ખાવું પણ પડે, એટલે બટેકાવાળા અને પાણીવાળા બોક્સમાં સાચાની નિશાની કરવાની છે. તો જુઓ, હવે પાંચમા પછી છઠ્ઠા નંબરનું સામેના સ્થાને આપેલું છે, એમાં જુઓ આમાંથી ક્રિયા કઈ કહેવાય. ક્રિયા કઈ કહેવાય? ઊંઘવું, પથારી, દાળ, પાણી કે છીંક? તો પથારી એ ક્રિયા કહેવાય ના. બરાબર, દાળ એ પણ ક્રિયા ના કહેવાય. હમણાં એવું લખ્યું હોય કે દાળ બનાવવી, દાળ ધોવી એવું લખ્યું હોય તો તે ક્રિયા કહી શકાય. પાણી પીવું તો પણ એ ક્રિયામાં આવી શકે, છીંક ખાવી એ પણ ક્રિયામાં આવી શકે, પણ આમાં ફક્ત પથારી, દાળ, પાણી અને છીંક એવું આપેલું છે એટલે આ બધી ક્રિયાઓ ગણાશે નહીં. ફક્ત ઊંઘવું એ એક ક્રિયા કહેવાય, એટલે ઊંઘવાના બોક્સમાં સાચું કરવાનું છે. ચાલો, એના પછી બીજું કયું છે? બગાસું ખાવું તો એ પણ ક્રિયા કહેવાય. બરાબર, એટલે એમાં પણ સાચાની નિશાની કરવાની છે. ત્યાર પછી તાળી પાડવી. બરાબર, તો તાળી પાડવી એ પણ ક્રિયા કહેવાય એટલે એમાં સાચાની નિશાની કરો. મસાલા એ પણ ક્રિયા ના કહેવાય એટલે એમાં સાચાની નિશાની કરવાની નથી. ત્યાર પછી ખોખો રમવું તો એ પણ એક જાતની રમત, ક્રિયા કહેવાય. બરાબર, દોડીને ખો આપવો એ પણ ક્રિયા કહેવાય. ત્યાર પછી કબડ્ડી. પછી અહીંયા જો ખોખો રમવું છે, અહીંયા ખાલી કબડ્ડી એટલું જ છે. બરાબર, એટલે આપણે આમાં સાચાની નિશાની નથી કરી. અહીંયા આગળ કબડ્ડી રમવી તો એવું કીધું હોય તો આપણે સાચાની નિશાની કરી શકીએ છીએ, પણ આમાં રમવું એવો શબ્દ વાપર્યો નથી એટલે આમાં સાચાની નિશાની આવશે નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થશે કે ટીચર, ખોખો એ પણ રમત છે ને કબડ્ડી એ પણ રમત છે, તો એમાં એકમાં કર્યું છે ને એકમાં કેમ નથી કર્યું? તો તમે અહીંયા આગળ ખોખો રમવું અને કબડ્ડી રમવી એવું લખ્યું હોય તો સાચાની નિશાની કરી શકત. ત્યાર પછી રડવું તો એ પણ ક્રિયા કહેવાય. બરાબર, એટલે એમાં સાચાની નિશાની કરવાની છે. ચોખા ફક્ત એક વસ્તુનું નામ છે એટલે ક્રિયા કહેવાય નહીં એટલે ત્યાં સાચાની નિશાની કરવાની નથી. મનમાં વાંચવું. બરાબર, વાંચવું
એવું લખ્યું છે એટલે પણ ક્રિયા થઈ કહેવાય, એટલે ત્યાં સાચાની નિશાની કરવાની છે. ત્યાર પછી સાતમા નંબરનું, રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? તો રસોડામાં આપણે જોઈએ નીચે વિકલ્પો. માપવું, રસોડામાં માપવાનું કામ થાય ના, એટલે એમાં સાચા નિશાની આવશે નહીં આવે. ચલો, રસોડામાં કાપવાની, હા શાક કાપવું કહેવાય, બરાબર. કાપડ કાપવું એવું લખ્યું હોય તો આવે જ નહીં, પણ આમાં ફક્ત કાપવું લખ્યું એટલે સાચાની નિશાની કરવાની છે. ત્યાર પછી બાફવું, તો રસોડામાં બાફવાનું કામ થાય હા, એટલે એમાં પણ સાચાની નિશાની કરવાની છે. ચાલો, વાંચવું, તો રસોડામાં બેસીને વાંચવાનું થાય ના, એમાં ફક્ત આપણે રસોઈ બનાવીએ છીએ એટલે એમાં સાચાની નિશાની કરવાની નથી. ત્યાર પછી લખવાનું પણ રસોડામાં કામ થાય નહીં. ફોટા પાડવાનું રસોડામાં કામ થાય ના, ફોટા પાડવા માટે તો આપણે સારી સારી જગ્યાએ જઈએ છીએ, બરાબર. સૂઈ જવું, તો રસોડામાં સુવાનું કામ થાય ના થાય, બરાબર. બેડરૂમમાં, સુવાના રૂમમાં આપણે સૂઈ જઈએ છીએ, એટલે ફક્ત કાપવું અને બાફવું એ બંને વિકલ્પોની સામે તમારે સાચાની નિશાની કરવાની છે. ચાલો, એના પછી પાછળ જોઈએ. તો પાછળ જ, જબલાના જમાં શેકવું, તો શેકવાનું કામ રસોડામાં થાય હા, એટલે એમાં પણ સાચાની નિશાની કરવાની છે. નહાવું, તો રસોડામાં નાહવા જાઓ છો ના, ક્યાં નાહવાનું કામ થાય? બાથરૂમમાં, એટલે અહીંયા સાચાની નિશાની કરવાની નહીં કરવાની, બરાબર. પછી ધોવું, તો વાસણ ધોવા, કપડાં ધોવા એ કાર્ય આપણે બહાર ચોકડીમાં કરીએ છીએ, રસોડામાં કરતા નથી, એટલે ત્યાં પણ સાચાની નિશાની કરવાની નથી. ત્યાર પછી મસળવું, બરાબર. મસળવું એટલે લોટ બાંધીએ છીએ તે, બરાબર, એટલે એ કાર્ય રસોડામાં થાય એટલે ત્યાં આપણે સાચાની નિશાની કરીશું. ત્યાર પછી ઢગલાના ઢમાં રમવું, રસોડામાં રમાય ના રમાય, બરાબર, એટલે ત્યાં સાચાની નિશાની કરવાની નથી. નૃત્ય કરવું, તો એ પણ રસોડામાં ના થાય. ગાવું, રસોડામાં ગવાય ના ગવાય, એટલે બધામાં સાચાની નિશાની કરવાની નથી, બરાબર. એટલે પાછળ ફક્ત શેકવું અને મસળવું એ બે બોક્સમાં સાચાની નિશાની કરવાની છે. પછી સામે જુઓ, થ, આ સાતમું જ છે હજી. જમવું, તો રસોડામાં આપણે જમવા બેસીએ છીએ, બરાબર. અને સૂકવવું, તો રસોડામાં સૂકવીએ ના, એટલે એમાં સાચા નિશાની કરવાની નથી. ચાલો, એના પછી ખીચડી કઈ રીતે નહીં થાય? અહીંયા આગળ ધ્યાન રાખજો, વાંચતી વખતે નહીં થાય, બરાબર, નહીં થાય. કેવી રીતના ખીચડી ના થાય? તો ખીચડી બનાવતા પહેલાં સૌથી પહેલાં દાળ ચોખાને ધોવામાં આવે છે, એટલે ખીચડી બનાવી હોય તો એને ધોવામાં આવે છે, એટલે એના બોક્સમાં સાચા નિશાની કરવાની નથી. ચડવા દેવાય, તો હા, દાળ ચોખા ધોઈ એમાં મીઠું અડદર નાખીને એને ગેસ ઉપર ચડવા મૂકવી પડે, એટલે એ પણ નહીં આવે. ત્યાર પછી તળાય, ખીચડીને તળાય ના તળાય, એટલે એમાં સાચાની નિશાની કરવાની છે. ખીચડીને શેકાય ના, શેકીને ખીચડી બનાવી શકાય નહીં, બરાબર, એટલે એમાં પણ સાચાની નિશાની કરવાની છે. પછી ઠરવા દેવાય, તો આપણે ગેસ પરથી ગરમ ગરમ ઉતારીએ તો થોડીક વાર ઠંડી થવા દેવી પડે છે, એટલે ત્યાં સાચાની નિશાની કરવાની નથી, બરાબર બાળમિત્રો. તો અહીંયા આગળ આપણો 11મા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે. હવે પ્રશ્ન નંબર 12 જોઈએ. તો એમાં પણ સૂચના છે કે પાઠ્યપુસ્તકના પાન નંબર 147 પરનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખવાના છે, બરાબર. ચાલો, હવે આપણે 146 નંબરનું પાન નંબર વાંચ્યું, હવે એની બાજુનું પાન નંબર 147 એના ઉપરનો ફકરો જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો, તમારી ગુજરાતીની ચોપડી બહાર કાઢો અને એમાં પાઠ 9નો પાન નંબર 147 ઉપરનો ફકરો જુઓ. જો અહીંયા ગુલાબી રંગના અક્ષરોમાં લખેલી છે સૂચના કે જોડીમાં કામ કરો, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો ચાલો ફકરો જોઈએ આપણે, કે આરાધ્યના 3 દાંત સડી ગયેલા, તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યને લાંબી ખુરશી પર બેસાડી તેમણે આરાધ્યના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા, બરાબર. આપણને દાંતમાં દુખતું હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ, તો ડૉક્ટર પાસે એક નાનો એવો ગોળ અરીસો એવું સાધન હોય છે, બરાબર. તો એમાં એના દાંતમાં કેટલો સડો છે, અરીસો દાંતની નીચે મૂકે તો એમને ખબર પડે કે એમાં કેટલો સડો છે, એમને અરીસામાં દેખાય. એટલે આરાધ્યને દુખાવો થતો હતો એટલે એના મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા.
અને તમે ક્યારેક જોઈ હશે દાંતના દવાખાનામાં ગયા હોય ત્યારે કે એ ખુરશી કેવી હોય, બરાબર? થોડી લાંબા પગ કરીને આપણે એની પર બેસી સૂઈ શકીએ તેવી લાંબી ખુરશી પર તેને બેસાડી અને તેમણે આરાધ્યના નાનકડા મોઢામાં નાનકડો ઘોર અરીસો નાખ્યો અને પછી દાંત તપાસ્યા. તેમણે આરાધ્યના દાંત મશીનથી સાફ કરી આપ્યા. તેમણે આરાધ્યને કહ્યું હવે નહીં દુખે. જેટલો સડો થયો હતો તે આરાધ્યને મશીન નાખી અને સાફ કરી અંદર દવા મૂકી આપી અને કીધું કે હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગળા કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું અને રાત્રે સૂતા પહેલાં તો ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ચલો, ડૉક્ટરે એને કઈ કઈ સલાહ આપી કે હવે દાંત સાફ કરી નાખ્યા છે, હવે દુખશે નહીં, પણ તારે એક વાતનું ધ્યાન રાખવાનું કે હવે મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગળા કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું, બરાબર? એના પછી તમારે ચા નાસ્તો કરવાનો અને રાત્રે સૂતા પહેલા. એટલે ડૉક્ટરે કીધું કે હવે તારે દાંત સાફ કરવામાં ધ્યાન રાખવાનું, સવારે ઉઠીને તરત બ્રશ કરવાનું કે અથવા તો દાંતણ કરતા દાંતણ કરવાનું અને પછી ચા નાસ્તો કરવાનો, ત્યાર પછી રાત્રે સૂતા પહેલાં પણ બ્રશ કરવાનું, બરાબર? ભૂલ્યા વગર બ્રશ કરી લેવાનું, એટલે આપણો ખાધેલો ખોરાક જે દાંતમાં ભરાઈ રહ્યો હોય તે નીકળી જાય. ડૉક્ટરે આરાધ્યને કોગળો કરીને બતાવ્યો. તેમણે બ્રશને ઉપર નીચે અંદર બહાર ફેરવીને સાચી રીત પણ બતાવી કે આ રીતના કોગળો કરવાનો અને આ રીતના બ્રશ ચારે તરફ મોઢામાં ગોળ ફેરવી જે બધો ખોરાક ભરાઈ રહ્યો હોય તે સાફ કરી કાઢવાનો. આરાધ્યના દાંતમાં હવે સડો નથી, તેને હવે દુખાવો પણ નથી થતો. તે સવાર સાંજ દાંત સાફ કરે છે, જેટલી વાર કંઈ ખાય કે પીવે કોગળો કરી લે છે, બરાબર? કે હવે ડૉક્ટરે એને સલાહ આપી એટલે હવે આરાધ્યમાં દાંતમાં સડો પણ નથી થતો અને તેને દુખાવો પણ નથી થતો અને સવાર સાંજ તે સરસ રીતના બ્રશ પણ કરે છે અને કોઈ પણ વસ્તુ એવું ખાય તો તે કોગળો પણ કરી લે છે, બરાબર? તમારા દાંતમાં સડો છે? જો હોય તો તમે પણ આ રીતના આરાધ્યના ડૉક્ટરે તેને સલાહ આપી એ રીતનું કરવાનું તો તમારા દાંતમાં પણ સડો થયો હશે તો તે સાફ થઈ જશે અને મટી જશે. તમારા જોડીદાર પાસે દાંત તપાસડાઓ, તપાસાવડાવો. દાંત તપાસવાનું તમારા શિક્ષક પાસેથી પણ તમે શીખી શકો છો, બરાબર? કે હવે જો તમને જોડીમાં કામ કરવાનું કીધું છે તો તમારું કોઈ બહેનપણી હોય, મિત્ર હોય તો એની પાસે તમારા દાંત તપાસડાવો અને દાંત તમારા સડેલા છે કે નથી સડેલા તે એની જોવાનું અને તમારા શિક્ષક પાસેથી પણ તમારે શીખવાનું છે કે તમારા દાંત કેવી રીતના સાફ રાખવા, બરાબર? તો ચાલો બાળમિત્રો, આપણે આ ફકરો જોઈ લીધો. હવે આપણે એના પરથી જે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નોના જવાબ છે તે જોઈએ. એમાં જોઈએ, ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું કે આરાધ્યના કેટલા દાંત સડ્યા હતા, બરાબર? આરાધ્યના કેટલા દાંત સડ્યા હતા આપણે ફકરામાં જોયું, તો આરાધ્યના 3 દાંત સડેલા હતા, બરાબર? બીજા નંબરનું, આરાધ્યને કેવો દુખાવો થતો હતો? તો આરાધ્યને ખૂબ દુખાવો થતો હતો. સામે બોક્સમાં તમારે શું લખવાનું છે? ખૂબ દુખાવો, બરાબર? આપણે ફકરો જોયો એમાં બીજા જ નંબરનું વાક્ય છે કે આરાધ્યના 3 દાંત સડી ગયેલા હતા, પછી બીજા નંબરના વાક્યમાં તેને ખૂબ જ દુખાવો થતો હતો એવું વાંચ્યું હતું. ત્રીજા નંબરનું, ડૉક્ટરે આરાધ્યને ક્યાં બેસાડી? તો ડૉક્ટરે આરાધ્યને ક્યાં બેસાડી હતી? લાંબી ખુરશી ઉપર, બરાબર? એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, ડૉક્ટરે શાના વડે તપાસ કરી? ડૉક્ટરે એને ખુરશી પર બેસાડી પછી એના મોઢામાં દાંત જોવા માટે શેના વડે તપાસ કરી કે દાંતમાં કેટલો સડો છે? તો નાનકડો એવો ગોળ અરીસો નાખીને તપાસ કરી. એટલે તમારે બોક્સમાં શું લખવાનું છે? ગોળ અરીસો નાખીને, બરાબર? ચાલો એના પછી પાંચમા નંબરનું, કે ડૉક્ટરે આરાધ્યને ક્યારે ક્યારે કોગળો કરવાનું કહ્યું? તો ડૉક્ટરે એને કંઈ પણ ખાધા કે પીધા પછી કોગળો કરવાનું કહ્યું. એટલે તમારે બોક્સમાં શું લખવાનું? કંઈ પણ ખાધા કે પીધા પછી. ચાલો એના પછી બીજા નંબરનું, આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો
અને તેના સમય પ્રમાણે લખો. તો અહીંયા ઘર જોવાનું કે આરાધ્યા છે, બરાબર, આરાધ્યા વિશેના વાક્યો છે અને શબ્દો છે, બરાબર. ત્યાર પછી પહેલાં અને અત્યારે, કે જ્યારે એને દાંત દુખતા હતા ત્યારે અને જ્યારે ડૉક્ટરે તેને દાંત સાફ કરી આપ્યા ત્યારે, બરાબર. તો અહીંયા આગળ એક નંબરમાં દાંતનો દુખાવો, જ્યારે ડૉક્ટરને નહોતું બતાવ્યું ત્યારે આરાધ્યાના દાંતમાં દુખાવો હતો, અત્યારે છે દાંત સાફ કર્યા પછી તો નથી, એવું લખવાનું છે, બરાબર. ચાલો એના પછી બીજા નંબરનું, દાંતમાં સડો, તો ડૉક્ટરને બતાવ્યા પહેલાં એના દાંતમાં સડો હતો અને ડૉક્ટરે દાંત સાફ કરી આપ્યા મશીન નાખીને, ત્યાર પછી સડો નથી, બરાબર. ચલો ત્રીજા નંબરનું, કોગળા, પહેલાં કોગળા કરતી હતી, ડૉક્ટરે કીધું એ પહેલાં નથી કરતી, તો અહીંયા આગળ શું લખવાનું, કરતી ન હતી અને અત્યારે કરે છે, બરાબર. ડૉક્ટરે કીધું કે હવે દાંત સાફ કરી નાખ્યા છે, હવે સડો ન થાય તે માટે તારે ખાધા પછી તરત કોગળા કરવાના, એટલે અત્યારે તે કોગળા કરે છે. ત્યાર પછી ચોથા નંબરનું, દાંતણ અથવા તો બ્રશ, તો પહેલાં એ બ્રશ કરતી હતી, સૂતા પહેલાં કરતી ન હતી દાંતણ કે બ્રશ, અને અહીંયા અત્યારે ડૉક્ટરે કીધા પછી સૂતા પહેલાં કરે છે, બરાબર. અહીંયા આગળ દાંતણ અને બ્રશ આપી દીધેલું છે એટલે આપણે ફક્ત આટલું જ લખવાનું છે, બરાબર. ચાલો હવે બીજા નંબર પછી સામેના પેજ ઉપર ત્રણ નંબરનું છે, જુઓ. જેમ આરાધ્ય માટે વાક્યો નોંધ્યા તેમ તમારા વિશે વાક્યો લખો અને વર્ગમાં મોટેથી વાંચો, બરાબર. ચાલો હવે આરાધ્યાનું આપણે પહેલાં અને પછી જોયું, એવું આપણે તમારા વિશે જોવાનું છે કે હું એટલે તમે પોતે, અને અત્યારે અને હવેથી, બરાબર. આપણને અત્યારે આ રીતનું ખ્યાલ નહોતો કે ભાઈ દાંત ખાધા પછી કોગળા કરવા પડે, દાંત સડે નહીં તે માટે રાત્રે સૂતા પહેલાં પણ બ્રશ કરવું પડે, બરાબર. એવું આપણને ખબર ન હતી, હવે તમને ખબર પડી ગઈ ને. આપણે ફકરામાં જોયું એ પ્રમાણે આરાધ્યાને હજી નાની જ છે તો પણ તેના દાંતમાં ત્રણ દાંત સડ્યા હતા અને તેને ખૂબ જ દુખાવો થતો હતો. તો અહીંયા જોઈએ પહેલું, દાંતનો દુખાવો, તો દાંતનો દુખાવો તમને અત્યારે નથી, બરાબર. પણ અત્યારે તમે ચોકલેટ ને એવું બધું વધારે ખાતા હોય તો તમને થોડા સમયમાં એનો દાંતનો દુખાવો પણ થઈ શકે છે, બરાબર. બ્રશ ન કરતા હોય, કોગળા ના કરતા હોય, રાત્રે સૂતા પહેલાં બ્રશ ના કરતા હોય તો તમને દાંતમાં દુખાવો થઈ શકે છે, તો દાંતનો દુખાવો થશે નહીં, બરાબર. તમે ગમે એટલું ચોકલેટો ખાશો, બરાબર, તો આ રીતનું તમે સારી રીતના બ્રશ કરશો અને કોગળા કરશો, રાત્રે સૂતા પહેલાં પણ બ્રશ કરશો તો દાંતનો દુખાવો ક્યારેય થશે નહીં. ત્યાર પછી દાંતમાં સડો, તો દાંતમાં સડો તમને હાલમાં નથી, અને જો આવું કરશો તો દાંતમાં સડો થશે પણ નહીં. ત્યાર પછી ત્રીજું, કોગળા, કંઈ પણ ખાધા પછી કોગળા કરું છું અને હવે પણ, કંઈ પણ ખાધા પછી પણ કોગળા હું કરીશ હંમેશા. ચોથું, દાંતણ અને બ્રશ, સવારે બ્રશ કરું છું, હવેથી હું સવાર અને સાંજ બંને ટાઈમ બ્રશ કરીશ, બરાબર. તમે આ ફકરો વાંચ્યો ત્યાર પછી તમે સવાર સાંજ બ્રશ કરીશ એવો નિર્ણય કરો છો. એના પછી તેરમા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે, નીચેના બંને ફકરા વાંચો, ફક્ત નંબર બેમાં કઈ માહિતી વધારાની છે તે લખો અને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરો. તો ચાલો આપણે પહેલા નંબરનું જોઈએ, ભૈરવીના કાકાના લગ્ન હતા તે માટે મંડપ બંધાયેલો અને જમણવાર ગોઠવાયેલો, દાળ શાક વડીલોને લાયક હતા પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું, હલવો બાસુંદી બધાને ભાવ્યા, છેલ્લે પાન ખાવાની પણ મજા પડી. પછી જુઓ બીજા નંબરમાં, કે ભૈરવીના નાના કાકાના લગ્ન હતા. હવે આપણે પહેલા નંબરમાં જોયું તો પહેલા ભૈરવીના કાકાના લગ્ન હતા, આપણને એવું નહોતું જણાવ્યું કે કયા કાકાના લગ્ન હતા, બરાબર. તો ભૈરવીના નાના કાકાના, બે કાકા હશે એમાં મોટા કાકાના કે નાના કાકાના, તો અહીંયા આગળ આપણને જણાવ્યું છે કે નાના કાકાના લગ્ન હતા, તો આમાં કયું વધારે છે, નાના નાના કાકાના એ માહિતી વધારાની છે. તો તે માટે મંડપ બંધાયેલો, અને આમાં શું લખ્યું છે, તે માટે વિશાળ મંડપ, તો આમાં કઈ માહિતી વધારાની, અહીં વિશાળ મંડપ, બરાબર. ચાલો એના પછી, અને ભવ્ય જમણવાર ગોઠવાયેલો, અહીંયા આગળ શું છે, ફક્ત જમણવાર, તો આમાં ભવ્ય જમણવાર, બરાબર. અહીંયા આગળ ફકરો એક અને ફકરો બે એ રીતના બોક્સ આપેલા છે,
બરોબર. તો અહીંયા આગળ લખ્યું છે કાકા, ફકરો એકમાં શું લખ્યું છે? ફક્ત કાકા. અને ફકરા બેમાં શું સુધારીને આવી છે વધારાની માહિતી? તો નાના કાકા. એ રીતના મંડપ, તો વિશાળ મંડપ. આ માહિતી વધારાની છે ને, એ રીતનું આપણે લખવાનું છે. અહીંયા આગળ ત્રીજો નંબર એ તમારે લખવાનું છે. એટલે આપણે પહેલા નંબરના ફકરામાં શું લખ્યું હતું? ફક્ત જમણવાર. તો અમારે તમારે બીજા નંબરના ફકરાના બોક્સમાં શું લખવાનું છે? ભવ્ય જમણવાર. બરોબર. જો અહીંયા આગળ આપેલું જ છે. ત્યાર પછી જુઓ, દાળ શાક વડીલોને લાયક તીખા હતા. અહીંયા આગળ ફક્ત શું લખ્યું છે? દાળ શાક વડીલોને લાયક હતા. બરોબર. કેમ લાયક હતા? કારણ કે તે તીખા હતા. એટલે અહીંયા આગળ શું લખવાનું? તીખા દાળ શાક. દાળ શાક કેવા હતા? તીખા. અહીંયા ફક્ત દાળ શાક ફકરા એકમાં, અને ફકરા બેમાં શું લખવાનું? તીખા દાળ શાક. બરોબર. ચાલો. અને અહીંયા એના પછીને પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. તો અહીંયા આગળ ફક્ત મીઠાઈ ફકરા એકમાં એવું લખ્યું છે, જ્યારે ફકરા બેમાં શું લખ્યું છે? બે ત્રણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. એટલે નાના છોકરાઓ જે તીખું ના ખાઈ શકે તે લોકોએ બે ત્રણ મીઠાઈ હતી એટલે દાળ શાક એ લોકો થોડું ખાઈ શક્યા. એટલે અહીંયા શું લખવાનું? બે ત્રણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. પછી છે દૂધીનો હલવો, સીતાફળની બાસુંદી, બધાને ભાવ્યા. બરોબર. ત્યાર પછી છેલ્લું મીઠું પાન ખાવાની પણ મજા પડી, જ્યારે ફકરા એકમાં શું લખ્યું છે? છેલ્લે પાન ખાવાની પણ મજા પડી. તો અહીંયા આગળ પાન અને મીઠું પાન, મીઠું એટલે મીઠું વધારાનો શબ્દ આવેલો છે વધારાની માહિતી તરીકે. બરોબર. એટલે આપણે શું લખવાનું? મીઠું પાન. ખ્યાલ આવી ગયો દરેકને? તો આ રીતનું તમારે ફકરામાં જોવાનું છે કયો વધારાનો શબ્દ વપરાયેલો છે, અને એ જ પ્રમાણે ફકરો એક અને ફકરા બેના બોક્સમાં તમારે આ રીતનું લખવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 14, ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોમાં નવી માહિતી ઉમેરતા જાઓ. અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે તમારે આ શબ્દો વાક્ય બનાવવાના છે. બરોબર. એક એક શબ્દ નવો ઉમેરતું જવાનું છે અને વાક્ય બનાવતું જવાનું છે. એમાં ઉદાહરણમાં પહેલું વાક્ય છે મેં કૂતરો જોયો. તો હવે બીજા નંબરનું વાક્ય બનાવતી વખતે તમારે એક નવો શબ્દ ઉમેરવાનો છે કે તમે કયું કૂતરું જોયું. તો અહીંયા આપ્યું છે મેં કાળો કૂતરો જોયો. ત્યાર પછી ત્રીજા વાક્યમાં બીજો એક શબ્દ ઉમેર્યો છે કે મેં એક કાળો કૂતરો જોયો. તો તમે અહીંયા આગળ જોયો હશે કે અહીંયા આગળ ફક્ત કૂતરો છે, બીજા નંબરના વાક્યમાં કાળો, ત્રીજામાં એક કાળો. બરાબર. એક એક શબ્દનો ઉમેરો થતો ગયો છે ને. હવે ચોથા નંબરમાં પણ તમારે એક બીજો શબ્દ ઉમેરી વાક્ય ફરીથી નવું બનાવવાનું છે. તો એમાં જુઓ, મેં એક મોટો કાળો કૂતરો જોયો. ત્રણ શબ્દ નવા બન્યા, એક, મોટો અને કાળો. બરોબર. આ રીતના નીચે તમારે વાક્ય બનાવવાના છે. તો જુઓ બાળ મિત્રો, નંબર એકમાં રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું. ફરાક એટલે કે ફ્રોક. તો આપણે પહેલા નંબરના વાક્યમાં તો રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું એ બન્યું. બીજા ત્રણ વાક્ય નવા બનાવવાના છે, એટલે કે એક એક શબ્દનો ઉમેરો કરી એ વાક્ય ફરીથી બનાવવાનું છે. તો અહીંયા આગળ લખવાનું કે રૂક્ષાનાએ એક ફરાક ખરીદ્યું. બરાબર. આમાં એક એ વધારાનો શબ્દ આવ્યો ને. ચાલો બીજા નંબરમાં આપણે શું વધારાનું લખીશું? તો રૂક્ષાનાએ એક મોંઘું ફરાક ખરીદ્યું. આમાં તમે મોંઘુંનો શબ્દ બીજો કોઈ શબ્દ પણ વાપરી શકો છો. બરાબર. ચાલો અહીં પણ લખી શકો છો કે રૂક્ષાનાએ એક સરસ મજાનું ફ્રોક ખરીદ્યું. સરસ લખો તો પણ ચાલે અને મજાનું લખો તો પણ ચાલે. બરાબર. એના પછી ત્રીજા નંબરના વાક્યમાં બીજો એક નવો શબ્દ ઉમેરવાનો છે કે રૂક્ષાનાએ એક મોંઘું સુંદર ફરાક ખરીદ્યું. બરાબર. ચાલો આ રીતના તમારે એક એક શબ્દ ઉમેરીને બીજા વાક્ય બનાવવાના છે. હવે આપણે એના પછીનું પાછળનું પેજ ફેરવો. પાન નંબર 54 ઉપર બીજા નંબરનું વાક્ય છે હાર્દિક દોડે છે. તો હાર્દિક સવારે દોડે છે. બરાબર. સવારે નવો શબ્દ આવ્યો. ચાલો હવે એના પછી બીજા નંબરના વાક્યમાં શું વધારાનું ઉમેરવાનું છે? હાર્દિક સવારે ઘણું દોડે છે, અથવા તો હાર્દિક સવારે દૂર દોડે છે. ઘણું દૂર એવું પણ લખી શકો છો. હાર્દિક સવારે ઝડપથી ઘણું દોડે છે. એટલે આ રીતના કોઈ બી શબ્દ તમારે બંધ બેસતો હોય એ રીતના નવો ઉમેરી વાક્ય ફરીથી બનાવવાનું છે.
एना पछी त्रीजा नंबरनो हवे चंद्रिका रड़शे, तो आमा हवे चंद्रिका खूब रड़शे। पछी बीजा नंबरनुं वाक्य शुं छे, हवे चंद्रिका मोटेथी खूब रड़शे, आमा मोटेथी अने खूब, बराबर, ऊपरना वाक्यनुं खूब लीधुं अने मोटेथी ए नवो शब्द उमेर्यो आपणे। एना पछीनुं त्रीजा नंबरनुं वाक्य, हवे चंद्रिका चौधारे मोटेथी खूब रड़शे। चौधारे एटले आँखमांथी मोटा ने मोटा आँसू वही जता होय ने, एने चौधारे कहेवाय, बराबर। ने हवे चंद्रिका चौधारे मोटेथी खूब रड़शे, ख्याल आवी गयो दरेक बाळ मित्रोने। चाल तो एना पछी प्रश्न नंबर 15 मो जोईए, फकरो वाँच्यो उत्तर लखो, बराबर। चलो फकरो वाँचवानो छे अने आपणे जे नीचे ना जवाब आपवाना छे। प्रश्न नीचे જોયા છે ને, જો નીચે આ વાદળી રંગનું ટપકું કરેલું છે ને, નીચે પ્રશ્નના જવાબ છે। તો પહેલા આપણે ફકરો વાંચી નાખીશું અને પછી પ્રશ્નના જવાબ આપીશું। સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે, ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે। અવનવી વસ્તુઓ બનાવવાની ખૂબ ગમે છે અને તે ક્યારેક રસોડામાં જઈને ચપ્પુ અને કાતર પણ લઈ આવે છે, બરાબર। પપ્પાની કાતર લે છે અને મમ્મીનું ચપ્પુ લઈ આવે છે। તેને તપાસવું હોય કે બેમાંથી વધારે ધારદાર શું હોય, એટલે શું નવું કાર્ય કરે છે એ, શું નવું બનાવે છે, કે બેમાં ધાર વધારે કોની છે, ચપ્પાની કે કાતરની। પપ્પા દોડીને આવે અને સ્વીટુને સમજાવે કે વાગી જાય, ક્યારેક વળી તે ઘરના ઝાંપા પર હિંચકો ખાય તો ક્યારેક હિંચકાના સળિયા પર ચડી જાય। ફોઈ હાફડા ફાફડા થઈ આવે અને તેને ઉતારીને પૂછે કે શું કરે છે, તો સ્વીટુ સામે પ્રશ્ન પૂછે છે કે બેમાંથી શું ઊંચું છે। ચલો સ્વીટુ કેવી તોફાની છે કે ક્યારેક ઝાંપા ઉપર ચડીને હિંચકો ખાય તો ક્યારેક હિંચકાનો જે સળિયો હોય એના ઉપર ચડી જાય, અને જ્યારે એના ફોઈ આવે કે આ પડી જશે તો અને પૂછે તો તે શું જવાબ આપે છે કે હું તો ઊંચાઈ માપતી હતી કે કોણ વધારે ઊંચું છે, બરાબર। એટલે સ્વીટુને આવું બધું કરવું ખૂબ ગમતું હતું। એક વખત મમ્મીએ તેને ગાલ ઉપર પથ્થર ઘસતા જોઈ ગયા, તેમણે પૂછ્યું શું કરે છે, તો સ્વીટુ કહે પથ્થરને દિશા કરું છું, એવું થાય ના થાય, આવું જે કાંઈ થાય દાદી તેની વાર્તા બનાવે અને રોજ રાત્રે સ્વીટુને કહે। એક છોકરી બહુ સાહસી, સ્વીટુ ઉમેરે કે તેનું નામ તો સ્વીટુ છે। સાહસિક એટલે કંઈક નવું નવું શોધ કરતી હોય, બહાદુર હોય, બરાબર, એને સાહસિક કહેવાય, સાહસ કરતી હોય તેને। તે ક્યારેક ચપ્પાની ધાર તપાસે પણ પપ્પાને જોડે રાખીને, એટલે તો દાદીમાએ એને વાર્તા કીધી કે આવી એક છોકરી હતી, ત્યારે સ્વીટુએ શું કીધું કે હા એનું નામ સ્વીટુ હશે, કે છે કેમ એવું કીધું, કારણ કે સ્વીટુ એના જેવું જ બધું કરતી હતી ને, સાહસિક એટલે કંઈક ને કંઈક નવું કરવાનું એનામાં સાહસ હિંમત હોય તેવી છોકરી। એટલે પાછા દાદી એને એવું સમજાવે કે આવી છોકરી હતી, ચપ્પુની ધાર ને એવું તપાસે પણ એના પપ્પાને સાથે રાખે કે વાગી ન જાય તે માટે, તો ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે ત્યારે પણ તે ફોઈને જોડે રાખે છે, ક્યારેક તેને થાય કે શું વધારે લીશું, પથ્થર કે મારો ગાલ, તો એ મમ્મીને પૂછવા જાય છે, સીધું ગાલ ઉપર ઘસે નહીં, તમે હોય તો તમે એવું કરો, ગાલ ઉપર પથ્થર ઘસો, લીસો કરો, આ રીતના પથ્થર લીસો થાય ના થાય। આવી વાતો સાંભળતા સાંભળતા સ્વીટુબેન પોઢી જાય એટલે કે સૂઈ જાય, જ્યારે દાદીમાં આ બધી વાર્તા એની ને એની બનાવીને કહે ને, એટલે સ્વીટુને ઊંઘ આવી જાય। ચાલો નીચે ઓળખી કાઢો તે વ્યક્તિ કે વસ્તુના નામ ફરતે ફકરામાં ગોળ કરવાનું છે। હવે આપણે આ ફકરો વાંચ્યો અને અહીંયા આગળ આ પ્રશ્નો છે, તો આ પ્રશ્નો કોના વિશેના છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે, બરાબર। તો સ્વીટુના ઘરમાં સૌથી મોટું કોણ છે, તો તમે કહેશો દાદી, અહીંયા આગળ દાદી લખ્યું છે તેના ઉપર તમારે વર્તુળ કરવાનું છે એટલે કે ગોળ કરવાનું છે। ચાલો હવે બીજા નંબરનું છે કે સૌથી નાનું કોણ છે, તો સૌથી નાનું કોણ હતું, સ્વીટુ, બરાબર, તો અહીંયા આગળ સ્વીટુ લખ્યું છે ત્યાં આગળ આપણે ગોળ કરીશું। ત્યાર પછી સૌથી ધારદાર શું છે, તો સૌથી ધારદાર ચપ્પુ હતું, આપણને જે પહેલું મળે તે લખી કાઢવાનું, ચપ્પુ તમારે નીચે લખો, નીચે ગોળ કરો તો પણ ચાલે, એટલે અહીંયા આગળ પહેલી જ લીટીમાં ચપ્પુ લખ્યું છે અને સ્વીટુ લખ્યું છે એટલે આપણે પહેલા નંબરની લીટીમાં જ ગોળ કરી દીધું, બરાબર। ચપ્પુ વધારે ધારદાર હોય ને, શાક સમારતા વાગી પણ જાય છે। ચાલો એના પછી સૌથી બુઠ્ઠું શું, સૌથી બુઠ્ઠું એટલે કે ઓછી ધારવાળું, તો કાતરામાં આ બે જ વસ્તુનો
ઉપયોગ થયો છે બરોબર ચપ્પુ અને કાતર તો એ બેમાંથી ચપ્પુ ધારદાર છે તો કાતર એનાથી ઓછી ધારદાર છે એટલે કે થોડી બુઠ્ઠી છે પાંચમા નંબરનું સૌથી ઊંચું શું છે સૌથી ઊંચું શું હોય ઝાપો કે હિંચકો તો તમે કહેશો કે હિંચકાનો સળિયો ઝાપો એટલો બધો ઊંચો હોઈ શકે નહીં બરોબર એટલે અહીંયા આગળ શું લખવાનું હિંચકાના સળિયા અહીંયા આગળ સળિયા લખ્યું છે જો આ રીતના હિંચકાના સળિયા ઉપર આખું ગોળ કરી દેવાનું બરોબર ચાલો એના પછી છઠ્ઠા નંબરનું સૌથી નીચું શું છે સૌથી નીચું એટલે કે હિંચકો કે ઝાપો તો ઝાપો બે જ વસ્તુની વાત થઈ છે ને એમાં એટલે ઝાંપા ઉપર આપણે ગોળ કરવાનું છે સાતમા નંબરનું સૌથી લીસું શું છે ગાલ કે પથ્થર પથ્થર ગાલ જેટલા લીસા હોઈ શકે નહીં બરોબર પથ્થર તો કડકરા હોય ને એટલે આપણે ગાલ ઉપર ગોળની નિશાની કરવાની છે ચાલો સૌથી ખરબચડું શું તો ખરબચડું ગાલ કે પથ્થર ગાલ લીસા તો પથ્થર ખરબચડા કરકરા થોડાક વાગે તેવા એટલે પથ્થર ઉપર ગોળ કરવાનું છે બરોબર બાળ મિત્રો તો ચાલો આજે આપણે 11-15 સુધીનો જ અભ્યાસ કરીશું આગળનું આપણે આવતા ભાગમાં જોઈશું તો આવજો બાળ મિત્રો બરોબર આજનું હોમવર્ક સ્વાધ્યાય પોથીમાં 11-15 સુધીના પ્રશ્ન છે તે જ વિડીયો જોતા જોતા તમારે પૂરા કરવાના છે આમાંથી એક પણ પ્રશ્ન નોટમાં લખવાનો નથી બરોબર ચાલો આવજો